पण बाप दुनिया नी मलबा जेने मारा निर्धनिया नु नाणु कहेवाय वगर पैसा नो वकील कहेवाय नोधारा नो मारी मेलडी आधार कहेवाय बाप पण मेलडी क्या क्या नथी बैठी बाप वेरण वगड़े गामना साबाना खिल मा बैठी होय मसाण नी मलबा बैठी होय धनी नो कोई धनी नो होय पण जेनो मेलडी धनी बनी जाय ने बाप एवो मां भगवती मेलडी नो एक मिनिट नो एक प्रसंग के जेने कोई नो आधार नथी बाप एक नो एक दीकरो ने एक ना एक दीकरा नी माथे जे रंडापो गाळती पोतानी जन्म देनारी जनेता जेना दीकरा ने मांदगी घेरो लई गए गामनी मालबा वैद्य हकीम डॉक्टर भुवा भगतो बधाई ने फरी लीधो पोताना बाळक ने खाटला नी मालबा हुवारी ने जन्म देनारी जनेता बजार नी मालबा निकळी ने कोई भुवा भगत भेगा थाय जन्म देनारी जनेता भुवा ने भाळी जाय एटले बजार नी मालबा ढीसण वाळी ने खोळो पाथरी ने एटलुं ज के गए भुवा पा दुनिया नी मालबा अमे तो नहीं पण तमे तो तमारी माता नु धुपाणु हाथ नी मालबा लईने तमारी देव नु भजन कर्यु होय ने बाप आपा तमारी देव ने पूछो मारा आंधळा नी एक नी एक आंख छे ने बाप हे जेली माथे रंडापो गाळीने जिंदगी काढू छु मारो दीकरो मरी जाय आपा कोई भुआ माता नी मठनी मालबा दे पाट मांडे कोई माळा नी मालबा जोवे कोई दोरा धागा करे અને જેટલા જેટલા ભૂવા મળે એ બાઈને આશ્વાસન આપે બેન માતાજી કાલ હારું કરી દેશે માતાજી કાલ તારા દીકરાને વળતો દી કરી દેશે પણ સાહેબ દુનિયા આખી થાકી ગઈ જન્મ દેનારી જનેતા રાતના એક વાગે વરોડાની માલપા પોતાના બાળકનું માથું ખોળાની માલપા લઈ અને સોધાર આહુડે રોવે છે ત્રિલોકના નાથને કહે છે કે હે ઈશ્વર મારા આ ભવની નહીં પણ મારા કોઈ પૂર્વ ભવની મારી એવી કમાણી છે કે એકના એક દીકરાને લઈને હું જિંદગી કાઢું મારો દીકરો હમણાં મરી જાય કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે આજે વાત છે ને બાપ એ મારા બરવાળાની આગળ ધંધુકા જતા ભીમનાથ પોલારપુર ગામ આવે ભીમનાથ મહાદેવ જ્યાં બેઠો છે એ ગામની સત્ય ઘટના છે અહીંથી એક રૂપિયો આખો પાછો નહીં થાય મજા કરો હા પણ યાર કેટલુંક સહન કરવું હમી હાંજના ત્રણ ચારે આમ નક્કી કરીને બેઠા છે કે આમને ગાવા નથી દેવું કાંઈ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે પણ એક દી ગામ છે ને બાપ ગામ છે હાથી નો પગ છે કોઈ નો હોય ને એનું આખું ગામ હોય ગામના ચોરાના ચોક ની માલપા જ્યારે રામજી મંદિર આખું ગામ ભેગું થયું કે ભાઈ આનો કઈ ઈલાજ કરો આને અમદાવાદ લઈ જાય ભાવનગર લઈ જાય સુરત લઈ જાય મુંબઈ લઈ જાય ગામ કદાચ આખો ખર્ચો ઉપાડી લે છે પણ ત્યારે ગામની માલિપા કોઈ ભગવતીને માનતા હોય ભગવતીના પદ સુધી જ્યાં સુધી પોગી ગયા હોય ભગવતીના ચરણ સુધી જેનો હાથ પોગી ગયો હોય એવા કીધું કે બાપ હવે દુનિયાના ભુવાન ભક્તો જો થાકી ગયા હોય ને તો રાણપુરની બાજુમાં માલણપુર ગામ છે ને માલણપુર ગામની માલિપા રૂડિયો ડાઢાળો જેને મેલડી આજ વર્ષને વાતો કરી રહી છે સાહેબ જે હું વાત કરું રૂડિયો ડાઢાળો જન્મતા વેત જેને દાઢી જન્મતા વેત હારે દાઢી લઈને આવ્યો તો આવો ભગવતીનો બાનાધારી જાવ જાવ જો કદાચી કોઈ રૂડિયો બાવો આવે ને એની મેલણી રજા આપે ને તો કદાચ મરી ગયેલા મરદાને બોલાવે તો રૂડિયા દાઢાળાની મેલણી બોલાવે બાપા
પણ મારી મેલડી આપે એવું દુનિયામાં કોઈ નો આપે જાવ જાવ જો કોઈ માલણપુર સુધી વ્યા જાવ અને રૂડિયા બાવાના કાને વાત નાખો ને જો રૂડિયો બાવો એની મેલડીને લઈને કદાચ આપણા ગામ સુધી આવે ને તો મરી ગયેલા મરદાને બોલાવે તો રૂડિયા ડાઢાળાની મેલડી બોલાવે બાપ પણ સાહેબ એ સમયની માલપા વાહનની માલપા માણા કોઈ હારા હોય એના ઘરે ઘોડા હોય કોઈ હાંડિયા હોય આવા એટલા વાહનની કોઈ વ્યવસ્થા નહીં ત્રણ ઘોડે સવાર તૈયાર થયા કે જો કદાચ આ બાઈ આખો દી બજારની વાલપા ભુવાન ભક્તોના પગ ઝાલી ઝાલી રોવે છે જો આ બાઈનો દીકરો બસી જતો હોય ને હમણાં અહીંથી માલણપુરની માલપા જઈને રૂડિયા બાબાને લઈ આવી ત્રણ ઘોડે સવાર મારતા ઘોડે બગડદમ 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 માલણપુરની માલપા જઈને કોઈને પૂછ્યું બાપ હે ભાઈ આ ગામની માલપા રૂડિયો ડાઢાળો એની મેલડીને લઈને ક્યાં બેઠો છે દેખાડો તો ઘોડેસવાર ઘોડાના પેકડા સાંડી અને ધીમે ધીમે ડગલા માંડી અને ધોડીના ધડીમલે આવી અને ત્રણેય રૂડિયા બાવાના જમણા પગને થોભી લીધો આપા હે રૂડિયા બાવા આજ તારું તારી મેલડીનું નામ સાંભળીને મેં આવ્યા છે બાપ હાથની માલપાથી માળા હતી ધોડીના ધડીમલે મેકીને કીધું ક્યાંથી આવો છો બાપ પોલારપુરની માલપાથી આવીએ છીએ શું કામ અમારા ગામની માલપા એક ના એક દીકરાની માથે જે રંડાપો ગાળીને બાઈ જીવે છે ને એના દીકરાને જીવને જમને અત્યારે વાદ હાલે છે પણ આપા જો તમારી મેલડીને પૂછો ને મેલડી રજા આપે ને તો છેલ્લો આશરો હવે તમારો મેલડીનો લઈને આવ્યા છે બાકી આ કોઈનો આધાર નથી અને આપા ગામના શોકની માલપા આખું ગામ ભેગું થયું છે બાપ આ હા હા ધોડીના ધડીમલે ગૂગલનો ગાંઠિયો અને તેલનો ત્રસ્યો નાખીને એક પગે ઉભો રહ્યો અમે રૂડિયો બાવો એક આટો બીજો ને ત્રીજો આટો જ્યાં ધુપેલિયાનો ફરે ને ત્યાં ધોડીના ધડીમલાની માલપાથી મારી લોઠાના દાંત વાળી મેલડી બોલી બાપ છોકરા ગાય છે પણ અમુક જે વાતો નો શબ્દ અંદર આવે ને એમાં કઈક ભુવા ને લીધા જેવો હોય ધુપેલ્યું હેઠે મેં કી ઢીસણ વાળી બે હાથને આમ ફેલાવીને એટલું કીધું માડી મારી મેલડી પૈસા વાળા હોય ને કદાચ કોર્ટની માલપા કેસ કરતે હે મારી ગરીબ માણાનો તો કેસ મારી મેલડી તારી કોર્ટમાં હોય બાપ એ બા
હાથ ખોટના એકના એક દીકરાનો કેસ લઈ અને પોલારપુરની માલપાથી માણસો આવ્યા છે. માડી હું કઈ વિષયનો મંત્ર મેલડી જાણતો નથી, અહીં તો તારા નામે માણા આવે છે. અને સાહેબ આપણે કેસ કોર્ટમાં લડવા હોય ને તો વકીલને રાખવા પડે, અને દેવ આવી ભગવતીના દરબારમાં કેસને લડવા હોય ને તો વકીલ રૂપે ભુવાને રાખવા પડે. બાપ એમાં હું તારી પાસે મારા હાથને ફેલાવીને મેં મારા જીવન માટે મેલડી કોઈ દી નથી માંગ્યું. બાપ મારી એક દુખિયારી બાઈનો કેસ અહીં આવ્યો છે એના દીકરાનો, મારી મેલડી આજ તારી કોર્ટની માલિપા મેકું છું. અંજો કદાચ મારા રૂડિયા બાવાની ભક્તિ અહીં કઈક તારી પેડલીએ પડી હોય અને મારી દુનિયાની માલિપા જો કોઈ તારા નામે અહીં આવતા હોય, અંજો કદાચ મરતા ને વગવારે તો મારી રૂડિયાની મેલડી ઉગારી લેવા. જીવને જમને જેને વાદ હાલે છે ધોડીના ધડીમલાની પાસે બોલ્યા ત્રણ વ્યક્તિ રૂડિયો બાવો સારી વ્યક્તિ ઉભા છે. અને સાહેબ ખરા ખરી નો ખેલ આવ્યો ને ધોડીના ધડીમલા ની માલિપા મારી મેલડી પણ બોલતી બંધ થઈ ગયો. પણ બાપ ઓલા આવેલા ત્રણેય માણસો એ રૂડિયાના ફરી વાર પગ પકડીને એટલું કીધું કે આપા પૂછો તમારી મેલડી ને પૂછો બાપ. અને સાહેબ એ માળા ડોકની માલિપાથી આ માળા કાઢી અને મારી મેલડી ની દોઢ સારી લીધી હો. અને તેથી સાહેબ રૂડિયા બાવા એ મારી મેલડી ને એટલું કીધું માડી જો કદાચ દોઢ સારી દે ને તો તારી પેટલી ને તારા ધડીમલા ને ત્રણ તાજી ભરી અને પોલારપુર ગામ સુધી જાઓ. પણ મારી મેલડી સાંભળ, આ દુનિયાની માલિપા હું ખોટો પડું ને એનો કોઈ મને રંજ નથી, પણ મારી ગામના ઝાપાની માલિપા પગ મેકો ને પછી મારા રૂડિયા બાબાની મેલડી તું ખોટી ન પડતી બાપ. હવે વાત ની મજા છે શું બને છે. ગામના સાપાની માલિપાથી આમ બહાર નીકળ્યો ને એક બાજુ પોલારપુર ગામની માલિપા હાથ ખોટના એકના એક દીકરાના ખોળિયાને ખાલી કરીને આઈટમ રાજા હાલી નીકળ્યો. ક્યાં જાય વાત કરતા વાર લાગે અને પોલારપુર ગામના ઝાંપાની માલિપા જ્યાં ઓલા ચારે વ્યક્તિ આવ્યા ને ગામ આખાની માલિપા કાલે ટળી ગઈ છે, કોઈ માણાના મોઢાની માથે નૂર નથી. અને એક બાજુ પોતાની જન્મ દેનારી જનેતા બાળકને પકડી અને રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ છે. બજારની માલિપા ધીમે ધીમે ગામના ચોકની માલિપા
હરતા ફરતા માણા ને પૂછ્યું, ભાઈ કોઈ બોલતો કેમ નથી, શું થયું છે ગામમાં? પણ જેને ગળાની માલમાં મારી માળા મેલડીના નામની માળા એ રોઈ ગઈ છે અને કોઈ માતાજીનો વિશ્વાસ મળ્યો નહીં, એટલું કીધું કે તમે ક્યાંથી આવો છો ભાઈ? હે અપા, તમે ક્યાંથી આવો છો? કે ભાઈ હું માલણપુર ગામની માલપાથી આવું છું. બોલો રૂડિયો બાવો કે તમે? હા ભાઈ હું રૂડિયો બાવો. અપા હવે જે માર્ગે આવ્યા ત્યાં પાછા વ્યા જાઓ. શું કામ? કે જે દીકરાની જિંદગીને બચાવવા માટે તમને અહીં તેડી લાવ્યા હતા ને, એ બાળક તો આ લોક છોડીને પરલોકની માલપા વ્યો ગયો છે. પણ સાહેબ આંખની માલપા ત્રણેક આહોડા પડ્યા ને તેથી રૂડિયા બાવાએ મારી મેલડીને એટલું કીધું કે બસ માં દુનિયાની મારી બાજુ કાળા માથાના માનવીની માથે વિશ્વાસ હોય તો માણસ કદાચ માણસને નો શેતરે, પણ મારી લોઠાના દાંત વાળી મેલડી તે મને રૂડિયાને શેતર્યો બા. માણસ માણસ ને નથી છેતરતો. માડી તું તો મારી દેવ છો, ત્યાં જ મને રૂડિયા ને છેતરો. જો કદાચ તારે છેતરો તો તારે મને દોઢ જારી નથી દેવી બાબ. સાહેબ આટલી વાત કરે ને ગામના માણસો બાળકની નનામીને લઈને ગામના ચોકમાં નીકળ્યા. ક્યાં જાય? ગામના ઝાપે અને ગામના ઝાપે ચાર શ્રીફળનું ખાતું માતા મેલડીને ઝાપાના ખીલમાં આપી અને સ્મશાનની માલપા લઈ જઈને લાકડાની શેની માથે બાળકને હુવારી દીધો. ગામના માણસો આગળ ને પાછળ રૂડિયો બાવો ક્યાં જાય? પોલારપુર ગામના સ્મશાનની માલપા કોઈ માણા ઉધરા નથી ખાતું, કોઈ શીખ નથી ખાતું, કારણ કે એકનો એક દીકરો જેનો હતો. પણ ત્યારે સ્મશાનની માલપા લાકડાની શેની માથે દીકરાનું સબ આમ જોઈ અને રૂડીએ એટલું કીધું કે મારી મારી દુનિયામાં એમ માણા કહે છે કે મેલડીનો જે બની જાય ને, હે મેલડીનો જે બની ગયો ને એને કમો તે મરવા દેતો તો મેલડી નો કહેવાય. મારી કાં તો જગતની માલપા આજ મારા રૂડિયાના ખોળિયામાંથી પ્રાણ કાઢી લે, કાં તો જગતની માલપા દીકરાને એકવાર ઉભો કરી દે. સાહેબ આને ભૂવા કહેવાય, આને ભક્તિ કહેવાય. મારી આજ તારા નામની દોઢ જાર લઈને જો અહીં સુધી આવ્યો છું, આખું ગામ સ્મશાનની માલપા ભેગું થયું છે, બધાની નજર મારી સામે છે, મને નહીં પણ કાલ તારી હામી લાંબી આંગળી સિંધશે કે એક મેલડીનો ભૂવો અહીં આવ્યો હતો. અને સાહેબ આંખની માલપાથી એક બેન ત્રીજું આહુડું પડ્યું ને ત્યાં મારી જોગમાયા મેલડી આકાશ માર્ગેથી ગેબી અવાજ કર્યો, રૂડિયા 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 રૂડિયા. હમા રૂડિયા જગતની માલપા મને મેલડી ને કોઈ દુખ્યો ટકોરો કરે ને બાપ, હે હું મેલડી સહન ન કરી શકું બાપ. પણ જા જા આજે લાકડાની શેની માથે બાળકને હુવાર્યો છે ને, તારા ખંભાની માથે પનિયું રહ્યું ને પનિયાને ઓઠી જા અને તારા ખોળિયાની માલપા હું મેલડી આવું બાપ. અને આથી કડકડતી દોટ મેલી અને લાકડાની શેની માથે હુવારેલા બાળકના જમણા પગના અંગૂઠે બટકું ભર અને જો મરી ગયેલા મરદા બોલાવું તો રૂડિયા તારી મેલડી બોલાવું.